એનું ઉત્પાદન કરવું એ માર્કેટ નક્કી કરે છે એટલે કે માંગ અને પુરવઠાના પરિબળો નક્કી કરે છે અને માંગ અને પુરવઠાના પરિબળો કયા રીતે નક્કી કરે છે એનું એક અલગ આખું નોલેજ છે શાસ્ત્ર છે સરકાર કઈ રીતે ડિસિઝનો લે છે એનું એક અલગ શાસ્ત્ર છે પણ બજાર હોય કે સરકાર હોય એણે આ ડિસિઝન અત્યારના તબક્કે આપણે આટલું સમજવાનું છે કે બજાર હોય કે સરકાર હોય એણે નક્કી કરવાનું છે કે શેનું ઉત્પાદન કરવું એના માટે એની પાસે બે રસ્તા છે આવકનો અને સંતોષનો હવે સંતોષ એમાં વધારે છે એ નક્કી કરવું એ માટેના માપદંડો નક્કી કરવા એ મૂલ્યના સિદ્ધાંતો છે એ વેલ્યુ ડિસિઝન છે એ આખી અલગ બાબત છે અને સરકારે કઈ રીતે નક્કી કરે છે બજારે કઈ રીતે નક્કી કરે છે એનો આપણે આગળ જ્યારે અભ્યાસ કરીશું ત્યારે વિષય ચર્ચા કરીશું મને લાગે છે કે પસંદગીનો જે પહેલો પ્રશ્ન છે ઉત્પાદન કરવું એના વિશે આપણે ચર્ચા કરી હવે પસંદગીના બાકીના પ્રશ્નો તરફ આગળ વધીએ પાર્થભાઈ આપણને કેટલું ઉત્પાદન કરવું કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું આ જે પ્રશ્નો છે એના વિશે થોડી સમજ કોઈ પણ દેશ પાસે કે પ્રજા પાસે બહુ મોટો સવાલ છે કે માની લો કે ઉત્પાદન નક્કી થઈ ગયું કે શેનું કરવું પછી સવાલ આવે છે કે કેટલું કરવું ભાઈ તમારી પાસે સાધનો તો મર્યાદિત છે ઉત્પાદન કરવાના જે સાધનો છે એ મર્યાદિત છે એટલે વસ્તુ કે સેવાનું કેટલું ઉત્પાદન નક્કી કરવું એ નક્કી કરવું પડે છે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન ઉત્પાદનના આપણે અર્થશાસ્ત્રની અંદર ચાર સાધનો લઈએ છીએ જમીન મૂડી શ્રમ અને નિયોજન શક્તિ આ જે સાધનો છે એ ખૂબ જ મર્યાદિત છે કોઈ પણ વસ્તુનું અમર્યાદિત ઉત્પાદન શક્ય જ નથી અને એટલા માટે એ વસ્તુ જે વસ્તુ પસંદ કરેલી છે દેશે કે રાષ્ટ્રએ કે પ્રજાએ એ એનું કેટલું ઉત્પાદન કરવું એ પણ સવાલ બહુ અગત્યનો છે એકનું એક વસ્તુનું ઉત્પાદન નક્કી કરવું હોય તો અનિવાર્યપણે બીજી વસ્તુનું ઉત્પાદન ઘટાડવું પડે દાખલા કે જમીન ઉપર આપણે જોઈએ કે ઘઉંનું ઉત્પાદન નક્કી થયું કે ઘઉં ઉગાડવા છે શેનું ઉત્પાદન નક્કી થઈ ગયું કે ઘઉં ઉગાડવા છે તો પછી સવાલ આવે છે કેટલા ઉગાડવા એ સવાલનો જવાબ આપણે મેળવીએ કે જો કોઈ એક વસ્તુનું ઘઉંનું ઉત્પાદન વધારવું હોય તો અનિવાર્યપણે ચોખા બાજરી મકાઈ કે કઠોળનું ઉત્પાદન ઘટાડવું જ પડે એ સિવાય ઘઉંનું ઉત્પાદન વધી શકે નહીં એટલે એક વસ્તુનું ઉત્પાદન ઘટાડવું પડે બીજી વસ્તુનું ઉત્પાદન વધારવું પડે કારણ કે સામે જે સાધનો છે એ ખૂબ જ મર્યાદિત છે અહીંયા બે પદ્ધતિ છે કાર્તિકભાઈએ કહ્યું કે બજાર પદ્ધતિ બજાર પદ્ધતિ એટલે માંગ અને પુરવઠો નક્કી કરે કે શેનું ઉત્પાદન કરવું અને કેટલું કરવું જેની માંગ હશે એનું ઉત્પાદન થશે બજાર પદ્ધતિની અંદર ને સામે એનો પુરવઠો નક્કી થશે કેન્દ્રીય વર્તી હુકમોવાળી પદ્ધતિ એટલે કે સરકાર નક્કી કરશે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન કરવું હવે આ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું એ પણ સરકાર નક્કી કરશે એના આયોજનો દ્વારા તો આ બે આધ્યાત્મિક પદ્ધતિ છે કેન્દ્રીયવર્તી હુકમોવાળી પદ્ધતિની અંદર કેન્દ્રીયવર્તી હુકમોવાળી સત્તા નક્કી કરે છે કે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જ્યારે બજાર પદ્ધતિની અંદર માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળો નક્કી કરે છે કે કઈ રીત આ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું જોઈએ મને લાગે છે કે એ જ રીતે જે ત્રીજો મહત્વનો પ્રશ્ન છે તે છે કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું ઉત્પાદન કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિને મૂળભૂત રીતે ટેકનોલોજી સાથે સંબંધ છે તમે જ્યારે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવા જાઓ છો ત્યારે તમારે જુદા જુદા ઉત્પાદનના સાધનો જે છે એ સાધનો તમારે વાપરવા પડે છે અને એ સાધનો વાપરવાની કોઈક ને કોઈક પદ્ધતિ છે તો એ પદ્ધતિનો તમારે પસંદગી કરવી પડે છે એટલે કહેવાનો મુદ્દો એ છે કે સામાન્ય રીતે આપણે એને શું કહેવાય કે શ્રમ પ્રધાન પદ્ધતિ અથવા મૂડી પ્રધાન પદ્ધતિ કઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું જોઈએ આ જે કાપડ છે એ કાપડ શ્રમ પ્રધાન પદ્ધતિથી પણ ઉત્પન્ન થઈ શકે અને મૂડી પ્રધાન પદ્ધતિથી પણ ઉત્પન્ન થઈ શ્રમ પ્રધાન પદ્ધતિ એટલે ગાંધી કહેતા હતા એવી ખાદીની ઉત્પાદનની પદ્ધતિ અથવા હેન્ડલૂમની ઉત્પાદનની પદ્ધતિ પણ જો તમે ટેકનોલોજી બદલી નાખો તો એ મિલોમાં ઉત્પન્ન થાય અથવા પાવરલૂમમાં ઉત્પન્ન થાય તો હાથે કાંથવું હાથે વણવું હાથે સીવવું એ બધું શ્રમ પ્રધાન પદ્ધતિ થઈ પણ મિલમાં સૂતર બને કા કપાસમાંથી પછી એ સૂતર વણાવવા જાય તો એ પણ ઓટોમેટિક સાળ ઉપર વણાય અને પછી એમાંથી કાપડ તૈયાર થાય તો આ બધું છે તે એમાં ટેકનોલોજી આવી ગઈ ઉત્પાદનના સાધનો મશીનો આવ્યા તો આ મશીનવાળી પદ્ધતિ વાપરવી કે ન વાપરવી કેટલી મૂડી કેટલો શ્રમ એ નક્કી કરવાનો સવાલ ઊભો થાય છે અને એવી જ રીતે એવી જ રીતે બીજો સવાલ પણ ઊભો થાય છે કે તમે જે પદ્ધતિનો ઉપયોગ કરો છો એ પદ્ધતિ ખરેખર તમારું ઉત્પાદન વધારે છે કે કેમ એટલે સવાલ આવો ઊભો થાય છે કે જો તમે નક્કી કરો છો કે મારે આટલું ઉત્પાદન કરવું છે તો એટલું ઉત્પાદન કરવા માટેની પદ્ધતિ કઈ છે જે વસ્તુ ઉત્પન્ન કરો છો એની ગુણવત્તા કેવા પ્રકારની ઉભી થાય છે એટલે ઉત્પાદન પદ્ધતિ છે તે જુદા જુદા સંજોગો ઉપર આધાર રાખે છે દાખલા તરીકે ભારતમાં એકસો ને વીસ કરોડ લોકો છે અમેરિકામાં ઓગણત્રીસ ત્રીસ કરોડ લોકો છે

પહેલો જે પ્રશ્ન હતો ને એની સાથે સંકળાયેલા જ આ બધા પ્રશ્નો છે મહત્તમ સંતોષ જે વસ્તુ આપે છે અથવા વધુમાં વધુ આવક આપે જે વસ્તુનું ઉત્પાદન કરવું એવું આપણે નક્કી કરીએ પછી આપણે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ એટલા માટે નક્કી કરવું પડે છે કે આપણે એક જ વસ્તુની જરૂરિયાત નથી આપણી મૂળ સમસ્યા છે અમર્યાદિત જરૂરિયાતો એટલે એક જરૂરિયાત સંતોષાય તો આપણે બીજી તરફ જઈએ બીજી એટલે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તો આપણને વધુમાં વધુ સંતોષ મળે છે એટલે કોઈ એક વસ્તુનું બહુ જ ઉત્પાદન અથવા સંપૂર્ણ એક જ વસ્તુનું ઉત્પાદન કરી નાખવાથી આપણો સંતોષ મહત્તમ થતો નથી એટલે આપણે જેટલી વધુ જરૂરિયાતોને સંતોષી શકીએ એટલો આપણો સંતોષ વધે છે એટલે આપણે એકનું માપ નક્કી કરીને બીજી તરફ જવું પડે બીજાનું માપ નક્કી કરીને ત્રીજી તરફ જવું પડે છે માપ નક્કી કરીને ચોથા તરફ જઈએ છીએ પછી આપણે પદ્ધતિમાં આવીએ છીએ ત્યારે પણ પહેલો જ પ્રશ્ન કે ભાઈ સાધનો જે છે એ તો મર્યાદિત છે એટલે એનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવો પડે એટલે જ અર્થશાસ્ત્રને અછતના શાસ્ત્ર તરીકે ઓળખાય છે એની સાથે જ કર્કસરનું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું એમાં આપણને જે માર્ગદર્શક બને છે એ બાબત એ છે કે સસ્તામાં સસ્તા દરે વધુમાં વધુ ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે એટલે શાહ સાહેબે કીધું એમ જે દેશમાં શ્રમ ઉત્પાદનના સાધન તરીકે વિપુલતા ધરાવતો હશે ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કદાચ સસ્તા દરે ઉત્પાદન આપતી હોય જો એ સસ્તા દરે વધુ ઉત્પાદન કરતી હોય તો એ પદ્ધતિ સ્વીકારવી જોઈએ જો મૂડીની વિપુલતા હોય તો મૂડી આપણને સરળતાથી અને સસ્તા દરે મળે અને તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ એટલે ઇકોનોમિક્સ એવું માર્ગદર્શન આપણને આપે છે કે ભાઈ એવી ઉત્પાદન પદ્ધતિ તમે અપનાવજો જેમાં સાધનો ઓછામાં ઓછા વપરાય અને ઉત્પાદન વધુમાં વધુ થાય તો તમે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો તમારી બીજી જરૂરિયાત પાછળ વાપરી શકશો એટલે જે અગત્યનું માર્ગદર્શક પરિબળ છે અથવા તો ફોર્સ છે એ એવું આપણને સમજાવે છે કે કરકસરપૂર્વક ઓછા ખર્ચે ઉત્પાદન થાય એવી ઉત્પાદન પદ્ધતિ સ્વીકારવી એટલે ત્રણેય પ્રશ્નોને ફરિયાદ કરો શેનું ઉત્પાદન કરવું તો કે જે વધુમાં વધુ સંતોષ આપે એનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું તો કે મહત્તમ સંતોષ આપે એટલું જ પછી સંતોષ ઘટવા માંડે એટલું ઉત્પાદન કરવું નહીં આપણે બીજી જરૂરિયાતો પણ છે જેટલી વધુ જરૂરિયાતો આપણો સંતોષીશું એટલું આપણો સંતોષ વધશે એટલે એ માટે કરકસરપૂર્વક ઉપયોગ કરો અને એમાંથી ત્રીજો પ્રશ્ન જન્મ્યો કે ભાઈ શેનાથી ઉત્પાદન કરીશું કઈ પદ્ધતિથી ઉત્પાદન કરીશું તો કે જે સાધન સસ્તું મળે જેના દ્વારા ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન થાય એ સાધનથી એ પદ્ધતિથી ઉત્પાદન કરો અને પછી આપણે ચોથા પ્રશ્ન ઉપર આવીશું કે શેનું ઉત્પાદન એ નક્કી કર્યું એનું પ્રમાણ નક્કી કર્યું એને કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું એ નક્કી કર્યું હવે ઉત્પાદન થઈ ગયું તો એને વેચવું કેવી રીતે કારણ કે મૂળ તો પ્રશ્ન એ છે કે જે ઉત્પાદન થયું એ લોકો સુધી પહોંચવું જોઈએ એનો વપરાશ થવો જોઈએ એ કોઈ એક જ વ્યક્તિ બધું વાપરી નાખશે તો સમગ્ર સમાજનું કલ્યાણ વધશે નહીં હા એટલે જે ચોથો સવાલ ઊભો થાય છે મિત્રો તે આ છે કે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ છે જે સેવાઓ ઉત્પન્ન થઈ છે અર્થતંત્રમાં કોઈ એક સમયગાળા દરમિયાન

એ વાત સાચી છે કે વહેંચણીના સવાલ ને મૂળભૂત રીતે તો સામાજિક મૂલ્યો સાથે સંબંધ 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 છે 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 નીતિ સાથે સાથે વાત બિલકુલ સાચી છે મારું કલ્યાણ ક્યારે થયું કહેવાય મારું કલ્યાણ ત્યારે થાય કે જયારે મને વધારેમાં વધારે ગુણ મળે અને એવી વસ્તુઓથી ગુણ મને મળે કે જે તુષ્ટિગુણ મેળવવા માટે મારી ઈચ્છા હોય હવે મારી મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ જાય તો હું એમ સમજું કે મારું કલ્યાણ થયું પણ કેટલાક લોકોને એમ લાગે છે કે મારી મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ ગઈ નથી અથવા સંતોષાઈ ગઈ છે પણ એના કરતાં વધારે કંઈક જોઈએ છે એમાં જ એનું કલ્યાણ છે એટલે આ બધી બાબતો સવાલ એ આવે છે કે મારે રોટલી ખાવી છે તો રોટલી ખાવા જેટલી આવક મારી પાસે હોવી હોવી જોઈએ હવે મારે ગુલાબજાંબુ ખાવા હોય તો મારે ગુલાબજાંબુ ખાવા જેટલી આવક મારી પાસે હોવી જોઈએ બરાબર પણ મારી પાસે રોટલી ખાવા જેટલી આવક છે અને પાર્થભાઈ પાસે ગુલાબજાંબુ ખાવા જેટલી આવક છે અને કાર્તિકેય પાસે કાજુકતરી ખાવા જેટલી આવક છે આને કહેવાય આવકની વહેંચણી બરાબર કે સમાજમાં ત્રણ વ્યક્તિઓમાં આવી રીતે આવકની વહેંચણી થઈ હવે સવાલ એ આવે કે નહીં બધા પાસે

એક બાજુ માંગ અને પુરવઠો છે જેના દ્વારા કિંમત નક્કી થાય છે અને એ કિંમત વેચણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બીજી બાજુ સવાલ આવે છે તે રાજ્ય અથવા સરકારનો સવાલ છે કે વેચણી કરવાનું કામ સરકાર કરે બરોબર હવે આ જે સવાલો છે એ સવાલો કોઈ પણ સમાજે ઉકેલવા જ પડે છે એને ઉટકો જ નથી એને નક્કી જ કરવું પડે છે કે આ કામ બજાર કરશે કરશે તો કેટલું કરશે કોના માટે બજાર કામ કરશે અને બીજું રાજ્ય કરશે એટલે કે સરકાર કરશે તો કેટલા પ્રમાણમાં રાજ્ય આ કામ કરશે કહેવાનો મુદ્દો એ છે કે રાજ્ય જ્યારે વચ્ચે આવે છે ત્યારે બજાર ઓછું થાય છે અને જ્યારે તમે બજારને છૂટ આપી રહો છો ત્યારે રાજ્ય ઓછું થાય છે એટલે આ વળી બાજુ પસંદગીનો સવાલ આવ્યો કે કઈ વસ્તુઓ અને સેવાઓની કેટલી વહેંચણી બજાર કરશે અને કઈ વસ્તુઓ અને સેવાઓની કેટલી વહેંચણી રાજ્ય કરશે આ બે સવાલ આવે પછી પસંદગીનો સવાલ એ આવે કે જો આવું નક્કી થઈ ગયું તો પછી એમ નક્કી કરવું પડે કે રાજ્ય જે વહેંચણી કરશે એ કેવી રીતે કરશે અને બજાર જે વહેંચણી કરશે એ કેવી રીતે કરશે પણ બજારની વહેંચણી નક્કી છે મારી પાસે ગુલાબજાંબુના પૈસા હશે તો જ હું ગુલાબ જાંબુ ખરીદી શકીશ અને ખાઈ શકીશ આ બજારની વેચણીનો સવાલ છે હવે સવાલ એ આવે છે કે પાર્થ પાસે રોટલી જ છે બરાબર અને છતાં એને ગુલાબ જાંબુ ખવડાવવા જે તો એ નક્કી કોણ કરે તો કે એ નક્કી કરશે સરકાર કે પાર્થને જાંબુ આપપા કે નહીં આ વેંચણીના સવાલો ઉભા થઈ છે પ્રશ્ન ઉપર જઈએ પેલા વિદ્યાર્થી મિત્રો એક નાનકડી જાહેરાત પણ હું અહીંયાથી કરું છું કે આપણે જયારે સંધાન નું આ લાઇવ પ્રસારણ જોઈ રહ્યા છીએ અર્થશાસ્ત્ર ની ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે આપ પણ જો આમાં કંઈક પૂછવા માંગતા હો તો આપના સ્ક્રીન ઉપર ફોન નંબર આવ્યા છે અને તમે અમને ફોન કરીને ત્રણેય મિત્રોને આપણો પ્રશ્ન પૂછી શકો જે લીલા રંગમાં બતાવવામાં આવેલો છે એ નંબર ટોલ ફ્રી નંબર છે વન જીરો જીરો ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર થ્રી આ ટોલ ફ્રી નંબર છે અને આ ઉપરાંત પણ બીજા નંબરો છે જે તમે આગળ જે જીરો સેવન નાઇન કોડ છે એનો ઉપયોગ કરીને લગાડી શકો છો ટુ બીજો નંબર છે ટુ નાઇન ટુ એટ નાઇન વન વન થ્રી અને ત્રીજો નંબર છે ટુ નાઇન ટુ એટ નાઇન વન ટુ સેવન તો વિદ્યાર્થી મિત્રો આ ચાર નંબરો ઉપર તમે કોઈ પણ સવાલ પૂછી શકો છો જ્યારે પણ ચર્ચા ચાલતી હોય ત્યારે પણ પૂછી શકો છો અને તમને એમ લાગે કે ના આ સવાલ આપણે ફરી કોઈ વાર પૂછીશું તો ત્યારે પણ તમે પૂછી શકો છો તમે મુક્ત છો પ્રશ્ન પૂછવાને માટે અને અહીંયાથી એ પ્રશ્નની ચર્ચા થાય તો આ પણ એક લાઈવ બને આપણું પ્રસારણ અને આપના તરફથી પણ અમને કશું મળે તો અમને વધારે આનંદ થશે બાકી અમારા તરફથી જે આ પ્રક્રિયા છે ભણાવવાની એ તો ચાલુ જ રહેશે એટલે શિક્ષણને આપણે સંવાદની ભૂમિકા ઉપર લઈ ચોક્કસ અમે જ બોલ્યા કરીએ અને તમે સાંભળશો તો એને કથા કહેવાય એને સંવાદ ના કહેવાય અને એને શિક્ષણ પણ ના કહેવાય તો આપણે શિક્ષણમાં કથા નથી કરવી પણ આપણે સંવાદ ઊભો કરવો છે તમને જે કંઈ ન સમજાય અથવા તમે કંઈક જુદું માનતા હોવ તમે કંઈક જુદી રીતે આ પ્રશ્નને વિચારતા હોવ કોઈ પણ મુદ્દાને વિશે વિચારતા હો તો એ મુદ્દાઓ એ મંતવ્યો એ અભિપ્રાયો એ આવકારદાયક છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપ ચોક્કસ પ્રશ્ન પૂછો અથવા આપનું મંતવ્ય રજૂ કરો તો એ સૌને માટે ઉપયોગી થશે શિક્ષણના ઉત્પાદન નું સાધન તેને આપણે યોગ્ય રીતે વાપરીએ એ બહુ મહત્વનું છે આપણે જે પ્રશ્નની ચર્ચા કરતા હતા તે પ્રશ્ન હતો કે વસ્તુઓ અને સેવાઓની કરવાનો સવાલ છે અને એ વહેંચણી કોણ કરે બજાર કરે અથવા તો રાજ્ય કરે અથવા સરકાર કરે પાર્થભાઈ એ મુદ્દાને થોડોક વધારે વિગતે સમજાવશે કારણ કે મિત્રો આ મુદ્દો બહુ જ મહત્વનો છે જેમ કે વહેંચણી થવી એટલે કે સમાજમાં બધા લોકો વચ્ચે આવકની વહેંચણી થવી ઉત્પાદનની વહેંચણી થવી એ બહુ જ મહત્વનો મુદ્દો છે અને એ મુદ્દાને સ્પર્શીને ઘણી વાર સરકાર નીતિઓ ઘડે છે બે રૂપિયા કિલો ચોખા મળે છે અથવા રૂપિયા કિલો ચોખા કે ઘઉં મળે છે એ એ કેવી રીતે બજારમાં આવ્યા તો સરકારે નક્કી કર્યું કે જે લોકો આઠ રૂપિયે દસ રૂપિયે કે પંદર કે વીસ રૂપિયે ઘઉં કે ચોખા ખરીદી નથી શકતા એમને આપણે ચોખા આપીએ આ વેચણીનો સવાલ થયો બરાબર હવે એ જો ન આપે તો એનો અર્થ એવો થયો કે તમે આપણા અર્થશાસ્ત્રના જે પાયાના ખ્યાલો છે એના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અર્થશાસ્ત્ર નો અર્થ અને અર્થશાસ્ત્ર એ જે પ્રશ્નો નો ઉકેલ આપવાના છે એના વિશે હા તો